वी द बरोडियंस द्वारा सर सयाजी राव के शासन की डायमंड जुबली के 75 सालों का उत्सव लक्ष्मी विलास पैलेस में आज आयोजित किया गया है। आज सुबह उनकी प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। वडोदरा को एक पहचान देने में अपने तन मन धन से रात दिन जुटे रहने वाले दीर्घद्रष्टा सर सयाजी राव आज भी अपने कार्यकलापों के साथ हमारे बीच जीवित हैं। ऐसे दीर्घद्रष्टा राजा का ऋणी है वडोदरा। इस ऋण स्वीकार के साथ सर सयाजी राव की शासन धुरा संभालने के 60 साल के उत्सव को आज 75 साल हुए हैं। इस पर्व की डायमंड जुबली मनाने का आयोजन वी द बरोडियंस ने किया है। इस उपलक्ष्य में आज सुबह रेलवे स्टेशन के पास हीरक बाग में स्थापित सर सयाजी राव की प्रतिमा पर पुष्पांजलि अर्पित की गई। इस मौके पर एमएसयू की चांसलर और राज परिवार की सदस्य डॉ मृणालिनी देवी पवार, वाइस चांसलर प्रोफेसर रमेश गोयल, म्युनिसिपल कमिश्नर एमके दास, चिन्नम गांधी, नीलेश शुक्ल, तेजल अमीन, डॉ आईआई पंड्या, एमएसयू सिंडिकेट सदस्यों और बच्चों ने सर सयाजी राव को याद किया। मैं दर वर्ष प्रोग्राम 3 जानेवारी करीए छे जे सर सयाजीराव महाराज ना डायमंड जुबिली ना पण दिवस छे, એટલે આજે આ પ્રોગ્રામ કરેલો છે કે બધા વડોદરામાં જે સ્ટેચ્યુઝ છે ગાયકવાડ ફેમિલીના એ બધા સાફસૂફ કરવાના છે, કેમ કે આ સાફ થતા નથી, ગાર્ડન પણ બરાબર કરવાનું છે અને એને અમને સૌના સહકાર જોઈએ। પબ્લિકને આ જ વિનંતી છે કે તમે બધા આવીને વડોદરા ઇનિશિયેટિવને મજબૂત કરો અને અમે તમારી માટે જે કઈ કામ હોય એ કરીશું। વડોદરા ઇનિશિયેટિવ દ્વારા 3 જાન્યુઆરીએ સર સયાજી રાવના જન્મદિવસ મહોત્સવ નિમિત્તે જે આપણે ઉજવીએ છીએ એનો જે ઉદય પણ આપણે વડોદરા ઇનિશિયેટિવનો એ દિવસથી આજથી 4 વર્ષ પહેલા થયો હતો અને આ વખતથી હવે એવું નક્કી કર્યું છે કે દર 3 તારીખે સર સયાજી રાવના જેટલા પણ સ્ટેચ્યુ છે એ દરેક સ્ટેચ્યુની સાર સંભાળ રાખવી અને સાથોસાથ આગળ પડતી બાબતમાં કે સર સયાજીરાવ અને એની દીર્ઘદ્રષ્ટિ એક જે દીર્ઘદાતા હતા એની સમજ પણ શહેરને એને આપવી અને એમની સમજ અને એને અત્યારના આપણા આ શહેરના વિકાસમાં કેવી રીતે આગળ વધારવું એનો પણ એક પ્રયત્ન કરવાનો નક્કી કર્યું છે। આપ જોશો કે પહેલી વખત શહેરમાંથી ભેગા કરીને તમામ 12 જેટલા એમના સ્ટેચ્યુને આપણે એક પોસ્ટર્સ રૂપે બનાવ્યા છે જે એક યાદગીરી રૂપે રહેશે, તો આ જ પ્રમાણેનો પરિણામ છે અને એક વસ્તુ સ્પષ્ટ છે કે હંમેશ માટે આ ઓર્ગેનાઇઝેશન તરફથી જે તે એક્ટિવિટી જ્યાં જ્યાં વડોદરા શહેરના હિતમાં અને લાભમાં થતી હશે એમાં જોડાઈ જવું, એમાં મદદ કરવી અને એમાં એક પોતાના સાથીદાર તરીકે સાથ આપવો એ જ અમારી હંમેશાની પ્રણાલી રહી છે અને એ પ્રમાણે વડોદરા ઇનિશિયેટિવ કામ કરતું રહેશે। આજ શામ પ્રસિદ્ધ સૂફી સંગીત ગાયક ધ્રુવ સાંગરી કી દિલકશ આવાઝ કા જાદુ રાજમહેલ કે પ્રાંગણ મેં બિખરેગા। वी द बरोडियंस के ब्रिंगिंग पीपल टुगेदर प्रयास को हम सब सफल मनाए और हमारे दिलों में बसते महाराजा सयाजीराव को याद कर बरोडियर होने का गर्व करें।